વિદ્યાનગરના સંશોધકે નદીમાં થતું પ્રદૂષણને રોકવા તૈયાર કર્યું એરિએટર મશીન. નદીઓમાં વધતું જતું પ્રદૂષણ એક ચિંતાનો વિષય છે, ત્યારે એક પણ પૈસાના વીજળીના ખર્ચ વિના નદીઓને શુદ્ધ રાખવા માટેનું એક સંશોધન આણંદના સંશોધકે કર્યું છે. જોઈએ એક અહેવાલ. આપણા દેશમાં પાણીથી છલકાતી નદીઓમાં આજે પ્રદૂષણનો મામલો દિવસે ને દિવસે ચિંતારૂપ બાબત બનતો જાય છે, ત્યારે આ માટેની મથામણ આણંદના આ શ્રીલાલ ઝા નામના સંશોધક કરી રહ્યા છે. યમુનાને પ્રદૂષણના ગ્રહણમાંથી બચાવવા માટે મથામણ કરતા ટ્રસ્ટની પહેલ પર શ્રી લાલ ઝાએ મથામણ શરૂ કરી હતી. આજે લાંબા સમયના પ્રયાસો પછી તેમની જરૂરિયાત મુજબનું યમુનાને સ્વચ્છ બનાવવા માટેનું સંશોધન કરવામાં તેઓ સફળ રહ્યા છે. એ એરેટર ચલાવવા માટે જોઈએ, ત્યારે મેં એમને એક સલાહ આપી કે હું તમને એવા એરેટર બનાવી આપું કે જેને વીજળીની જરૂર નહીં અને પાણીના પ્રવાહથી જ ચાલે. આ વિશિષ્ટ પ્રકારના એરેટર મશીનને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે, તેને ચલાવવા માટે કોઈ પણ પ્રકારની વીજળીની જરૂરિયાત નથી, માત્ર પાણીના વહેણથી ચાલે છે. એવી રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી પાણીના વહેણથી તે કામ કરે, અને તેની બાજુમાં લગાવવામાં આવેલા આ પંપ્સથી પાણીમાં પરપોટાના માધ્યમથી ઓક્સિજન નદીઓમાં છોડે છે, જેના કારણે પાણીજન્ય જીવો જીવે, જેનાથી નદી સ્વચ્છ રહેશે. આ એક પ્રકારનું રિન્યુએબલ એનર્જી એટલે પાણીનો સોર્સ થઈ એનાથી આ એક સેલ્ફ ડ્રીવન એરેટર સિસ્ટમ કહી શકાય. આ મશીન આપણા દેશની યમુના નદીમાં તરતું મૂકવામાં આવશે. આ શોધ કદાચ આપણા દેશની નદીઓની હાલમાં સુધારો તો થશે. ઈટીવી સમાચાર, આણંદ.